નમો નમઃ. આજનો દિન મહિમા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા, ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉક્ટર જીવરાજ મહેતાનો જન્મ તારીખ 29 ઓગસ્ટ 1877ના રોજ અમરેલીમાં થયો હતો. 250 રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી. વિચારો ક્રાંતિકારી હતા એટલે ડૉક્ટરી કરવા સાથે રાજકારણમાં પણ ઝંપલાવ્યું. દરમિયાન ગાંધીજીના અંગત તબીબ તરીકે નામના મેળવી ચૂક્યા હતા. હવે તો દેશ પણ આઝાદ થઈ ગયો હતો. પાકિસ્તાન તરફથી ટ્રેનો ભરીને લોકો ભારતમાં ખડકાઈએ જતા હતા. ગૃહમંત્રી સરદાર પટેલ ચિંતામાં મુકાયા. આટલા બધા લોકોના આરોગ્યની સંભાળ કઈ રીતે લેવી? એમણે નજર દોડાવી અને જીવરાજ મહેતાને તાત્કાલિક એમની કેન્દ્રના આરોગ્ય ખાતાના ડાયરેક્ટર જનરલ બનાવી દીધા. અહીં એમની વ્યવસ્થા શક્તિ બહાર આવી. દેશ આખાએ એમનું બેનમૂન કામ જોયું. મહારાજા સયાજીરાવે પણ તેમની બુદ્ધિ શક્તિનો લાભ લીધો. મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં નાણાં પ્રધાન તરીકે સેવાઓ પણ આપી. ઈસવીસન 1960માં મુંબઈમાંથી ગુજરાત જ્યારે છૂટું પડ્યું ત્યારે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરાજ મહેતાની પસંદગી થઈ. ગુજરાતના છેવાડાનો ડાંગ જિલ્લો મહારાષ્ટ્રમાં ભેળવાતો બચાવી લેવામાં પણ તેમણે સરદાર જેવી જ ભૂમિકા અદા કરી. 91 વર્ષે જગતને અલવિદા કહી દેનાર આ કુશળ તબીબે વ્યવસાયને ન્યાય આપવા સાથે ગુજરાતને પણ ભારોભાર ન્યાય આપ્યો. ગુજરાતને સ્વસ્થ રાખવા આ તબીબે જાણે કે કાને ભૂંગળી માંડી જ રાખેલી. એમણે જે જે દવા કરી છે એ તો દેશ આખાએ જોઈ છે. ડૉક્ટર જીવરાજ મહેતાએ ગુજરાતના પાયામાં પથ્થર તરીકે અભૂતપૂર્વ ફાળો આપ્યો અને તેમની સમગ્ર કારકિર્દી એક નવી પેઢી માટે પથદર્શક બની રહી છે. ભવદીય દિનઃ, યશસ્વી ભવતુ.